નમસ્કાર હું આપ જોઈ રહ્યા છો સ્પાર્ક શહેરમાં પાણીનો છે ઉનાળાની ઋતુ ચાલતી હોય ત્યારે પાણીનો કેટલો યોગ્ય છે ઉનાળાની ઋતુમાં ઘણા વિસ્તારોમાં પાણી નથી મળતું ત્યારે જ તેવામાં ગોત્રી વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી રોડની વચ્ચે પાણીનું ભંગાણ પણ તંત્રને દેખાતું નથી માત્ર પાંચસો મીટરના અંતરે જ વોર્ડ નંબર દસ અને વોર્ડ નંબર અગિયાર આવેલું છે ત્યારે તંત્ર આખાડા કામ કરતું હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી એવું કહેતા હોય કે પાણીને ઘીની જેવી રીતે વાપરવું જોઈએ સાથે જે જો અત્યારે પાણી બચાવીશું તો આવનારી પેઢીને પૂરતું પાણી મળી રહેશે મુખ્યમંત્રીના આ વાક્યને કોઈ પણ પ્રકારનો અમલ વડોદરાના પદાધિકારીઓ કોર્પોરેટરો દ્વારા લેવામાં આવતો નથી ત્યારે ઉનાળાની ઋતુમાં આ પાણીનો વેડફાટ પશ્ચિમ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે આપણા પૂર્વજોએ આપણને પાણી આપ્યું તો આપણી પણ ફરજ બને છે કે આપણા ભવિષ્યને આપણે પણ પાણી આપીને જવું પડે પાણીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ આપણે સૌએ સમજવાની વાત છે પાણીનો ઉપયોગ ધાર્મિકતા રીતે કહીએ તો કેટલાય વર્ષો પહેલાં મહાવીર ભગવાને કીધેલું કે તમે પાણી ઘીની જેમ વાપરજો આપણે સૌને ખબર છે કે પહેલાં દસ પૈસાનું પાણી લારી ઉપરથી પીવાનું આવે પાંચ પૈસાનું પાણી પીવાનું આવે તો મા બાપ પાંચ પૈસા આપવાની તૈયારી નહોતા ઘરેથી પાણી લઈને જતા અને છોકરાઓને પીવડાવતા આજે આપણે દસ રૂપિયાનું બોટલું પાણી પીતા થઈ ગયા પણ છતાંય હજુય સમય ગયો નથી આપણે બધાએ પાણીનો વપરાશ એવી રીતે કરીએ પાણી બચાવીએ એટલું બધું કે જેથી કરીને ભવિષ્યનું આપણું ભવિષ્ય ક્યાંય બગડે નહીં અને આપણે વિકાસના કામોમાં આગળ વધી શકીએ વડોદરા શહેરમાં પાણીનો વેરફાર જોવા મળતો હોય છે ખાસ કરીને વાત કરીએ કે વડોદરાના ઘણા વિસ્તારોમાં પાણીનો વેરફાર જોવા મળતો હોય છે પણ એ ખાસ કરીને પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો પાણીનો વેફાર સૌથી વધારે પશ્ચિમ વિસ્તારમાં થાય છે કારણ કે રોડ વચ્ચે વચ્ચે જો પાણી ઉભરાતું હોય અને જો એની ધ્યાન કોર્પોરેશનના અધિકારીઓ સુધી ના થતી હોય તો એ તે લોકો આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અત્યારે જે વિસ્તારમાં ઊભો છું તે ખાસ કરીને એક મેઇન વિસ્તાર એટલે કે વાસના રોડ ગોકુળ પાટીપોટની સામેનો જે વિસ્તાર છે ત્યાં ત્યાં રોડ ઉપર પાણીમાં પાણીનું ઉભરાવાના જે બનાવ છે તે બની રહ્યો છે પાણી ઉભરાઈ રહ્યું છે રોડની વચ્ચે વચ્ચે પાણી ઊભરાઈ રહ્યું છે પણ કોઈ કોર્પોરેશન અધિકારીઓને તે બાબતમાં ધ્યાન જતું નથી અને ખાસ કરીને વાત કરીએ તો જે જગ્યાએ પાણી ઊભરાઈ રહ્યું છે રોડની વચ્ચે વસ્તુ ત્યાંથી માત્ર પાંચસો મીટરના અંતરે વોર્ડ અગિયાર અને બીજા પાંચસો મીટરના અંતરે વોર્ડ દસની કચેરી આવેલી છે પણ જે અધિકારીઓ છે તેઓ સૂતા રહે છે શા માટે સુતા રહે છે તે પણ એક સવાલ છે છેલ્લા સતત સાત દિવસથી અહીંયા પાણી ઉભરાવે છે અને ઉભરાતું રહે છે હજુ સુધી તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ લાવવામાં નથી આવ્યું જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે પાણીનો વેડફાટને લઈને ખાસ કરીને વાતો કરતા હોય તો તેઓ કહે છે કે પાણીનો ઉપયોગ ઘીની જેવી રીતના કરવો જોઈએ જે રીતના આપણે ઘી વાપરીએ છીએ તે રીતના પાણી છે તે આપણે વાપરવું જોઈએ અત્યારે આપણે પાણી બચાવીશું તો આપણી આવનારી આગળની પેઢીને આ પાણી મળી રહે છે તેવી વાતો માનનીય મુખ્યમંત્રીશ્રી જ્યારે કરતા હોય પણ આપણા વડોદરા શહેરના જે અધિકારીઓ છે તે આ બધી જ વાતો ભૂળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે ચિરાગ પટેલ ન્યૂઝ વડોદરા